પણ મા શબ્દ અતિ દિવ્ય છે. એટલે અમારે બોટાદના કવિએ બહુ સરસ લખ્યું છે, વરસે ઘડી કવ્યોમ વાદળી રેલો, વરસે ઘડી કવ્યો વરસે ઘડી કવ્યોમ વાદળી વરસે ઘડીક ગયો બદળીનો મારી માડીનો મેઘ બારે માસ રે જનની જોડ સખી નહીં જડે રેલો માડીનો મેઘ બારે માસ રે જનની જોડ સખી નહીં જડે રેલો જનની જોડ સખી નહીં જડે પાસે આવ્યા અને માને બધી વાત કરી. માએ કહ્યું કે તારા પિતાની બુદ્ધિ ભ્રમિત થઈ છે, એટલા માટે તો વિચાર આવ્યો એમને, શિવ સ્થાપન ન કર્યો, શિવનો વિરોધ કર્યો. પણ બેટા, તારા મનને ક્યારે દુઃખ નહીં લગાડતી, હું બેઠી છું ને. અને તમે જોજો, કોઈ પણ દીકરી મા પાસે આવે ને, પછી બધી જ વાતો કરતા કરતા દીકરી હળવી થઈ જાય. દીકરી પોતાની વાત કરે ને માં પોતાની વાત કરે. આમ તો અમુક ઉંમર થાય ને ત્યારે માં દીકરી પછી બંનેમાં મિત્રતા હોય, માં દીકરીનો ભાવ ન હોય, પછી મિત્રતાનો ભાવ હોય. અને એટલી બધી વાતો, અને દીકરી માટે તો શું કહેવું ભાઈ, બંને કુળને તાળનારું તત્વ છે દીકરી. એટલે હવે તો સમાજે બહુ સ્વીકાર કર્યો છે કે દીકરી જન્મે જોઈ તો સમાજ પ્રસન્ન થાય છે. પહેલા તો બહુ મુશ્કેલી હતી, દીકરાને પ્રાધાન્ય આપતા હતા આપણે, દીકરીને ઓછું પ્રાધાન્ય મળતું હતું. પણ બેટી બચાવો એ અભિયાન હરેક પરિવારે સ્વીકાર્યું. પણ દીકરીના લગ્ન તમે તમારા આંગણે કરો ને ત્યારે એક રાત સૂર્ય અગ્નનું ફળ મળે છે. એક દીકરી પરણાવો એટલે એક રાત સૂર્ય અગ્નનું ફળ મળે, આટલું મોટું પુણ્ય છે.
એટલા માટે તો કીધું ને કે આવો લાડકડી, આવો દીકરી, તું શાને મારે સાપનો બારો, દીકરી તો મારો તુલસી ક્યારો છે, દીકરી તો તુલસીનો ક્યારો છે. અને બાપ કેટલો બડભાગી હોય, હા, જેના ઘરે દીકરી હોય, એ બાપ તો બહુ બડભાગી હોય. એ માએ એને સાંત્વના આપ્યું, દીકરી સતી દુઃખ ભૂલી ગઈ. પછી એને વિચાર આવ્યો કે લાવ ને જાઓ, મારા પિતા યજ્ઞ કરે, દર્શન કરવા જાઉં. પણ યજ્ઞ મંડપમાં જ્યાં આવે છે ત્યાં ભગવાન શિવનું સ્થાપન એને જોયું નહીં, અને સભાની મધ્યમાં બ્રાહ્મણોની સામું જોઈ અને સતી બોલ્યા કે હે આચાર્ય, ભગવાન મહાદેવના સ્થાપન કર્યા વગર યજ્ઞ કરો એમાં કલ્યાણ ન હોય. મારા પિતા તો દંડને પાત્ર છે, પણ હે ભૂદેવો, તમે દંડને યોગ્ય છો. ક્યારેક ક્યારેક વિચાર આપણને આવ્યો કે દક્ષ મહારાજે શિવનો વિરોધ કર્યો એ બરાબર છે, પણ આ બ્રાહ્મણોએ તો કહેવું જોઈએ ને કે ભાઈ અમે યજ્ઞ નહીં કરાવીએ, શિવ સ્થાપન કરો. એટલે ઘણા આ પ્રસંગને પકડીને એમ કહે છે કે દક્ષ મહારાજે બ્રાહ્મણોને લાંચ આપી હશે, કારણ કે આપણે લાંચ લઈએ ને એટલે આપણને એ જ દેખાય. હવે એ કાળમાં બ્રાહ્મણોને શું આપી શકે? પણ બ્રાહ્મણોને ખબર હતી કે દક્ષ મહારાજના અહંકારને આપણે નહીં તોડી શકીએ, શિવનો અપરાધ થાય અને શિવ દંડ કરે તો મૂળભૂત અહંકાર તૂટે. એટલા માટે હવે મને ખબર નથી તમે કઈ કદાચ ગાર કરતા હો કે ન કરતા હો, પણ આપણે પેલા ગાર કરતા હતા, માટીની ગાર, એમાં છાણ ઉમેરતા અને પછી એને બરાબર પગેથી ખામણું કરીને ખૂંદે અને એવી સરસ ગાર બનાવે ને પછી ગાર કરે. હવે 5 કે 6 વાર ગાર થઈ જાય ને પછી હોશિયાર બેન હોય ને એ ગાર કરે નહીં, એ તવે તો લઈને પોડા ઉખેડી નાખે, તમને બધાને ખ્યાલ છે. અને પોડા ઉખેડો ને તો પછી ગાર કરો, લાંબો સમય ટકે. એમ ક્યારેક ક્યારેક આપણા હૃદયની અંદર પણ ધરબાઈ ગયેલા કામ, ક્રોધ, લોભ અને મોહના પોડા એને ભક્તિરૂપી તવેથો લઈ અને જો ઉખેડી નાખો તો આ જ્ઞાન ટકે, નહીં તો ટકતું જ નથી, એને ઉખેડવું પડે. અને મૂળભૂત અહંકાર. અને રામચરિત માનસમાં એ જ વાત કરી ને કે ભગવાન શંકર કહેતા હતા કે મને ગરુડજી મળ્યા અને ગરુડને અહંકાર હતો, અને મને કે તમે કથા કરો ત્યારે શિવજી સતીને કહે છે કે મેં એને કાગડા પાસે મોકલ્યા ગરુડને, તો સતીને શું આવી ગયું કે તમને રામકથાનો ખ્યાલ હતો, તમારે કથા કેવી જોઈએ ને. ત્યારે ભગવાન શંકરે કીધું કે કાગડો કથા કરે ને ગરુડ સાંભળે ને તો જ અહંકાર તૂટે, નહીં તો અહંકાર તૂટે જ નહીં. કારણ કે ગરુડ છે એ પક્ષીનો રાજા છે, અને હું જો કથા કરી દઉં તો અહંકાર જળવાય રહે. પણ ક્યારેક ક્યારેક મોટા માણસના અહંકારને તોડવા માટે નાના માણસ પાસે મોકલવા પડે ત્યારે એનો મૂળભૂત અહંકાર તૂટે, નહીં તો તૂટે નહીં. તો દક્ષ મહારાજના અહંકારને તોડવા માટે બ્રાહ્મણોએ શિવ સ્થાપન કરાવ્યા વિના યજ્ઞ કરાવ્યો. પણ હવે કર્મ કરે એટલે દંડ તો મળે, બ્રાહ્મણોની ભૂલ તો છે જ. હવે સતીએ બહુ સારી વાત કરી, જાહેરમાં બોલ્યા છે કે જ્યાં મંદિર, સાધુ, બ્રાહ્મણ, શાસ્ત્ર આનો વિરોધ થાય, જો તમારી તાકાત હોય તો જીભ ખેંચી લો અને તાકાત ન હોય તો સ્થળ છોડીને ચાલ્યા જાઓ. નિંદા કરવી મોટું પાપ છે, સાંભળવી પણ મોટું પાપ છે. હવે તો હું મારા પતિની પાસે ન જઈ શકું, હટ કરીને આવી છું. મારા માટે એક ઉપાય છે કે હું યજ્ઞ કુંડમાં મારા શરીરને હોમી દઉં. અને પછી એ સમય કહ્યું કે હે ભૃગુ ઋષિ, હે પુષા, યજ્ઞ કરાવનારા બ્રાહ્મણો તમને દંડ જરૂર મળશે, તમે ભૂલ કરી છે. એમ કરી યજ્ઞ કુંડ પાસે ગયા અને સતીએ જમણા પગના અંગૂઠામાંથી યોગાગ્નિ પ્રગટ કર્યો અને યજ્ઞમાં હોમાઈ ગયા સતી. ત્યાં તો હાહાકાર મચી ગયો, ભાગો ભાગો. શિવ પુરાણમાં બહુ સારી કથા લખી છે કે ભગવાન મહાદેવ વિરહમાં સતીના શરીરને
કુંડ માંથી લઈ અને ખંભા પર મૂકી અને ભાગ્યા, દોડ્યા. વિરહમાં ભાગ્યા હતા મહાદેવ, એટલે સતીના શરીરના જ્યાં જ્યાં ટુકડા પડ્યા ને ત્યાં ત્યાં શક્તિપીઠો સ્થપાણા. એક કથા શિવ પુરાણમાં વિસ્તારથી કહી. પછી એ પણ કથા છે કે ભગવાન વિષ્ણુને એમ થયું કે જો આ સતીના શરીરના ટુકડા હું નહીં કરું તો ભગવાન મહાદેવ વિરહી બનશે, વિરહમાં તાંડવ કરશે તો જગતનો પ્રલય થશે. એટલા માટે ભગવાન વિષ્ણુએ ધનુષ બાણ લઈ અને સતીના 64 ટુકડા વિષ્ણુ કરે છે. એક કથા એવી પણ છે. અને એમાં આપણું ગુજરાતનું અંબાજી, ત્યાં માનું હૃદય પડ્યું છે એટલા માટે ત્યાં ગોખની પૂજા થાય છે, મૂર્તિની નહીં. અને કન્યાકુમારી માના કેડનો ભાગ છે. આમ 64 શક્તિપીઠોની સ્થાપનાઓ થઈ. પણ ભગવાન નંદિકેશ્વર ભગવાન શિવની પાસે આવે છે, મહાદેવ વીરભદ્ર નામના ગણને પ્રગટ કરે છે. વીરભદ્ર આવે છે અને એ જ સમયે દક્ષ મહારાજનું મસ્તક કપાણું, ભૃગુની દાઢી ખેંચાઈ ગઈ, પુષાના દાંત પડ્યા, સૂચિ સર્વાઓ ઉડ્યા, યજ્ઞકુંડ વિધ્વંસ થયો અને પછી તો યજ્ઞ અધૂરો રહ્યો. શિવ વિરહ, શિવ નિંદા કરવાનું પરિણામ આ મળે છે. પછી બધા દેવતાઓ ભેગા થયા, દક્ષ મહારાજના શરીરને લઈ અને ભગવાન મહાદેવ પાસે આવ્યા. મહાદેવ પાસે આવીને સ્તુતિ કરી કે હે ભોળાનાથ, હવે અમને બચાવો. અસિત ગિરી સમસ્યાત કજ્જલમ સિંધુ પાત્રે પરમ વિદુર્ષો યદ્દિશદસે સ્તુતિર બ્રહ્માદિનામપિ તદવસન્યસ્તિર સ્તુતિરપી સકસ્ય સ્તોત્રવ્ય કતિવિધ ગુણ કશ્ય ન વચ પદે ત્વરવાચીને પદતિ નમન કસ્ય ન વચ. એ સમુદ્રની શાય કરો, ધરતીનો કાગળ કરો અને વૃક્ષની લેખીની કરો, પણ શિવના ગુણોને કોણ ગાઈ શકે? એવો દેવ દયાળુ. ઘડીક પહેલા જેણે ક્રોધ કરેલો ને એ મહાદેવ સ્તુતિ કરતા શાંત થઈ ગયા અને કહ્યું કે કહો દેવતાઓ શું કામ છે? બસ આ દક્ષ મહારાજના શરીર પર મસ્તક લગાડી દો. પછી શૃંગી ભૃંગી નામના ગણને મોકલે છે, માર્ગમાં જે મળે એનું મસ્તક લઈ આવો. પછી બોકડાનું મસ્તક મળે છે. સંસ્કૃતમાં અજ એટલે બોકડો અને અજ એટલે બ્રહ્મવિદ્યા. અને એટલા માટે ભગવાન શંકરના મંદિરમાં આપણે જઈ અને બોકડો બોલાવીએ એટલે ગાલ વગાડીએ છીએ. શું કામ? જેનો હારો પ્રસન્ન થાય, એનો જમાઈ પ્રસન્ન થાય. ભગવાનના મંદિરમાં જઈ લોટો જળ ચડાવી વગાડે ગાલ, ભોલોનાથ કહે એને કરી દઉં ન્યા. આવા દયાળુ દેવ છે. એટલા માટે તો આપણે સ્તુતિ ગાઈએ છીએ. કૈલાસ કે નિવાસ નમો બાર બાર હું આયો શરણ તિહારે પ્રભુ તાર તાર કૈલાસ કે નિવાસ નમો બાર બાર આયો શરણ તિહારે પ્રભુ તાર તાર કૈલાસ કે નમો બાર બાર હો નમો બાર બાર હો આયો શરણ તિહારે પ્રભુ તાર તાર કૈલાસ કે નિવાસી નમો બાર બાર હો નમો બાર બાર હો આયો શરણ તિહારે બોલે તાર તાર Thank you.
शिव शिव तूने निराश ना किया, मगा जिने जो जा वरदान दे दिया। बसे है शंभुआ त्रिलोक तेरे नाम से, बड़ा है तेरा दाई जा बड़ा दातार तू। एवा भगवान शिव जी दक्ष महाराज नु मस्तक लगाड़ियो, बोकड़ा नु मस्तक, अने बोकड़ो एटले ब्रह्म विद्या। जे मस्तक मा विषमता थी ए मस्तक मा समता भी, समह सर्वेषु भूतेषु। અને ભગવાન શંકરે પોતાના સસરાને મંદિરમાં સ્થાન આપી દીધું। હવે તમે જુઓ, મહાદેવ મંદિરમાં ગણપતિ, કાર્તિકેય, માતાજી, દક્ષ મહારાજ આ બધા જ ભેગા રહે, અને બધાના વાહન કેવા પાર્કિંગમાં પડ્યા હોય। ગણપતિનું વાહન ઉંદર, કાર્તિકેયનું વાહન મોર। હવે ઉંદરને અને એરુન ન બને, ભગવાન શંકરના ડોકમાં સર્પ, માતાજીનું વાહન સિંહ અને શંકરનું વાહન નંદી। ન મોરને બને, ન સર્પને બને, ન ગણપતિને એટલે ઉંદરને, કે ન પછી નંદીને, કે ન સિંહને। પણ તમે ક્યારે સાંભળ્યું કે આ જ ભગવાનના મંદિરમાં વાહન પાર્કિંગમાં મોટી મુશ્કેલી થઈ? ક્યારે? આટલા બધા હિંસક હોવા છતાંય
કેવા શાંતિથી રહે છે. ભગવાન શંકર કહે છે અમે પરિવારમાં આટલા બધા હોવા છતાંય શાંતિ, અને તમે મોટા બંગલામાં ત્રણ જણા તોય અશાંતિ, એમાંય શાંતિ નહીં. સ્મશાનમાં રહેવાનો અવસર મળે કે પછી મોટા બંગલામાં મળે, પણ ભગવાન કહે છે શાંતિથી જીવનને પસાર કરો. મકાનનું નામ હોય શાંતિ નિવાસ, પણ અશાંતિ જ આંટા મારતી હોય, શાંતિ તો હોય જ નહીં. એટલા માટે ભગવાન કહે છે સમતાથી જીવન વ્યતીત કરવું જોઈએ. હવે સતયજ્ઞમાં હોમાણા હતા, તો હોમાતી વખતે એને એક સંકલ્પ કર્યો હતો. શું સંકલ્પ કર્યો હતો? સતી બોલ્યા છે, જન્મ કોટી લગી રગર હમારી, જન્મ કોટી લગી રગર હમારી, પરવુ શંભુ નત રહુ કુવાર, પરવુ શંભુ નત રહુ કુવાર, જન્મ કોટિ લગી રગર હમારી, જન્મ કોટિ જન્મ નહીં, કરોડો જન્મ મને મળે, પણ ભગવાન શિવ મને પતિ તરીકે પ્રાપ્ત થાય. યજ્ઞમાં હોમાતી વખતે એણે એવો નિર્ણય કર્યો, અને અંતિમ ઈચ્છા ઈ જન્મનું કારણ બને બને ને બને. છેલ્લા ડચકાનો ખેલ છે ભાઈ, આ બધો મરણ પથારીએ પડ્યા હો ને ત્યારે બીજા વિચાર ન કરતા ભગવાન સિવાય કોઈના વિચાર હોવા જોઈએ નહીં. ઇતના તો ઘરના સ્વામી જબ પ્રાણ તન સે નિકલે, ગોવિંદ નામ લેકર જબ પ્રાણ તન સે નિકલે, આ વિચાર મગજમાં હોવો જોઈએ. એવા સતી હિમાચલના ઘરે પ્રગટ્યા, અને પ્રગટ થતાની સાથે હિમાચલમાં એટલી સંપત્તિ છવાઈ ગઈ કે જ્યાં જુઓ ત્યાં સુખોની વર્ષાઓ થવા લાગી. નારદ મુનિ પધાર્યા, સતીના ભાગ્યની ચર્ચાઓ કરે છે, હસ્તરેખા જોવે છે. જ્યોતિષ શાસ્ત્ર દિવ્ય છે, પણ ગણિત કરતા આવડે તો. પણ જ્યોતિષ શાસ્ત્ર આખરી સમાધાન નથી, એક દિશા બતાવે છે કે 12 ને 12 24 થાય, ચંચ 12 થાય. અમારે કળશંગ ભગત ગંગા સતીના પતિદેવ, તેણે 140 વર્ષ પહેલા એક અભણ વ્યક્તિએ જ્યોતિષની ચર્ચાઓ કરી કે આપણે આપણા હાથમાં નંગ પહેરીએ તો એની અસર શું થાય, કઈ રીતે થાય, નંગનું પરિણામ શું છે. એટલા માટે એના ભજનમાં લખ્યું છે ગોપાલે, લાલ પીળો ને આમાં શ્યામ સફેદ છે, લાલ પીળો ને આમાં શ્યામ સફેદ છે, શોભા છે ભારી ભારી રામ, શોભા છે ભારી ભારી રામ રામ, એ ક્યારા માં એક મોતી ની ગુરુ ગમથી
गगन मंडल मां टकोरा वागे गगन मंडल मां टकोरागे गगन मंडल मां टकोरा वागे गगन मंडल मां टकोरागे। अपना शरीर में पांच तत्व छे अग्नि आकाश वायु जल ने पृथ्वी। अवे ध्यान करवा बेसो ने त्यारे तत्वना अलग अलग रंग देखाय। या कलशंग भगत कीधु के लाल पीळो श्याम सफेद। पीळो एटले गुरु, लाल एटले सूर्य, सफेद एटले शुक्र, अने ई क्यारामां मोती निभजे एटले चंद्र। क्यारेक क्यारेक खेचरी मुद्रा द्वारा ध्यान मार्ग में खेचरी मुद्रा थी आ जीभ ने ताळवे चढ़ावी दे अने वक्ते मोती प्रगट थाय तो वर्षना वर्ष क्यारे भूख न लागे। आवो ध्यानी व्यक्ति योग मार्ग थी खेचरी मुद्रा में प्रवेश करे एने कलशंग भगते मोती कीधु। मोती एटले चंद्र। अने आ बधा नंग पहेरवाथी शरीरना रंग बदलाई जाय। पण હું તમારા જાપ કરી દઉં તમારું કલ્યાણ થાય એ વાત ખોટી છે। તમારું કલ્યાણ તમારા હાથમાં જ છે, બીજું કોઈ કલ્યાણ ન કરી શકે। બ્રાહ્મણ પૂજા કરાવી દે પણ મંત્ર જાપ તો આપણે જ કરવા જોઈએ। તમે જમી લો ને પછી તમારી ભૂખ સંતોષાય, બાકી મારે મારી ભૂખ સંતોષવા માટે મારે જ જમવું જોઈએ। કોઈનું ભજન કોઈને કામ નથી આવતું ભાઈ। હરેકના ભજન હરેકને કામ લાગે। ઘરમાં જે દીવો કરે ને એનું ફળ મળે, એટલે ઘરમાં જેટલા સભ્યો એ બધા પૂજા કરવી જોઈએ। ઘરનો એક વ્યક્તિ પૂજા કરે તો એને પુણ્ય મળે। એટલા માટે આ જ્યોતિષ શાસ્ત્રની ચર્ચાઓ અને ઓશો એ તો એક બહુ વિશાળ વિસ્તારપૂર્વક ગ્રંથ લખ્યો છે, જ્યોતિષ અદ્વૈત કા વિજ્ઞાન। સમય મળે તો વાંચજો। એ ગણિત છે, એક ફેક્ટ સાયન્સ છે જ્યોતિષ, એટલે એક માર્ગદર્શન બતાવે છે। જેમ કે વિદેશોની અંદર ગાડીમાં તમે નેવિગેશન મૂકી દો, તમને તમારા ઘર સુધી લઈ જાય છે, એમ જ્યોતિષ શાસ્ત્ર તમને એક માર્ગ દેખાડે છે। બાકી આખરી સમાધાન તો ભગવાન સિવાય કોઈ છે નહીં, આખરી નિર્ણય તો ભગવાન છે। તો નારદજીએ ચર્ચાઓ કરતા કહ્યું કે આ તમારી દીકરી હે હિમાચલ બડભાગી છે, સર્વગુણ સંપન્ન છે, પણ એક મુશ્કેલી છે, શું? આનું પતિ સ્થાન બગડેલું છે। પતિ મળશે પણ કેવો મળશે? જોગી જટિલ અકામ મન નગન અમંગલ બે નગન અમંગલ બે આશ સ્વામી એહી કર મિલહી મિલહી પરે હસી અસી રે પરે હસી અસી રે। નારદજી જેમ બધા જ્યોતિષો પેલા હારું હારું બોલે ને એમ બોલ્યા, તમારે તો બહુ ભાગ્યશાળી છો ને, તમારા ઘરે મોટા જગન થશે ને, તમે લહેર કરશો ને, પછી એમ કે મંગળ ખરાબ છે એવું નારદજીએ કર્યું। બધી વાતો પહેલા સારી કરી, પછી કીધું કે તમારી દીકરીને જે પતિ મળશે કેવો મળશે? માતા પિતા નહીં હોય, ઉદાસીન હશે, સ્મશાનમાં રહેતો હશે, મંગળ વેશ પરિધાન કરતો હશે, ભભૂત ચોળતો હશે। પણ સતીને ખ્યાલ આવી ગયો કે આ તો બધા શંકરના જ ગુણો છે, એ પ્રસન્ન થઈ ગયા। પણ હિમાચલ ને મેના બહુ દુઃખી થયા, અરે મુનિ મારી દીકરીના ભાગ્યમાં જો આવો પતિ હોય ને તો અમે અમારી દીકરીને પરણાવશું જ નહીં, અને કદાચ મને ભલે કોઈ જડ કે અને પર્વત પરથી કદાચ પડતું મૂકીશ, પણ આવા પતિ સાથે મારી દીકરી નહીં પરણાવું। નારદ મુનિ તો ગયા, પણ આખી રાત્રે હિમાચલ મેના જાગ્યા। સવાર પડ્યો, વેદશિરા મુનિ આવ્યા અને એને વાત કરી કે તમારી દીકરી જંગલમાં જઈને જો તપ કરે તો તપના પ્રભાવે કરી અને જે
જે નારદ મુનિ કહે છે એવા પતિની પ્રાપ્તિ થશે, પણ તપ કરવા જવું પડશે. ત્યાં તો પાર્વતી આવીને બધી વાત કરી કે મને રાત્રે સપનું આવ્યું, સપનામાં એક મુનિ મને કહી ગયા કે હે દીકરી બેટા તપ કરવા જા અને માં મને આજ્ઞા આપ. અને આખરે મુનિના કહેવા પ્રમાણે પાર્વતી જંગલમાં તપ કરવા માટે જાય છે. શરૂઆતના થોડા મહિના સૂકા પાંદડાઓ ખાઈને તપ કર્યું, નામ પડ્યું અપર્ણા. અને પછી કેવલ જળનો આહાર કરીને તપ કર્યું, હવે તો જળે છોડ્યું, આહાર પણ છોડ્યો, વાયુનો આહાર કરીને તપ કરવા લાગ્યા. અને જ્યાં તપ કરતા કરતા લીન બન્યા એવા વખતે ભગવાન શિવજી પાસે આવી અને સપ્તર્ષિઓએ જાણ કરી કે સતીનો જન્મ થઈ ચૂક્યો છે અને ભગવાન મહાદેવ આ સપ્તર્ષિઓને પરીક્ષા કરવા મોકલે છે. સપ્તર્ષિઓ ગયા અને પાર્વતીની પરીક્ષા કરતા પૂછ્યું કે તમે તપ કરો છો, એ શા માટે તપ કરો છો? ત્યારે એમણે એમ કહ્યું કે પાણીમાં પાળ બાંધ્યા વગર સામે કિનારે જવું છે અને પાંખ વગર ઉડવું છે. એનો અર્થ શું? એક જન્મ નહીં પણ જન્મો જન્મ ભગવાન શિવ મુનિને મને પતિ તરીકે પ્રાપ્ત થાય એવી મારી ભાવના છે. અને બોલ્યા સતી પાર્વતી, કોટી જન્મ લગી રગરમાં, કોટી જન્મ લગી રગરમાં, કોટી જન્મ લગી રગર
पार्वती कहे छे के पानी मा तरवा माटे पाल वगर विशाल सागर ने तरवा मागू छु अने पांख वगर उड़वा मागू छु। आनो अर्थ एम के तमारो संकल्प दृढ़ छे तो कहा हाँ, एक जन्म नहीं पण करोड़ो जन्म सुधी भगवान शिव मने पति तरीके प्राप्त थाय। त्यारे पहला सप्त ऋषिओए कह्युं के तो स्मशान में रहनारो देव छे एनु क्या ठेकाणू छे, एने माता पिता नथी, उदासीन छे, भांग पीवे छे। हवे आवा पति ने प्राप्त करवा माटे तम करो छो, तमने आवुं कीधुं कोणे, तमारा गुरु कोण? त्यारे पार्वती कह्युं के मारा गुरु नारदजी छे। तो नारदजी कोईनुं क्या हारुं कर्युं छे? नारदजीनुं काम ज आ छे। કઈકના ઘરમાં ઝઘડો કરાવનાર નારદ છે, એટલા માટે વિચારો સતી પાર્વતી વિચારો। અને પછી પાર્વતી કહ્યું કે મારા ગુરુ માટે એક શબ્દ કહેશો તો હું શ્રાપ દઈ દઈશ, તારે તોય મારો ગુરુ અને મારે તોય મારો ગુરુ, અને હું આ સંકલ્પની અંદર દ્રઢ છું કે ભગવાન શંકર જ મને પતિ તરીકે પ્રાપ્ત થાય, બીજો કોઈ વિચાર જ નથી। ત્યારે સપ્ત ઋષિએ કહ્યું કરે પાર્વતી, હે દેવી, અમે તો પરીક્ષા કરવા માટે આવ્યા હતા અને પરીક્ષામાં આપ પાસ થઈ ગયા છો, ભગવાન શંકર તમને પતિ તરીકે સ્વીકારશે, પત્ની તરીકે સ્વીકારશે। અને એ સપ્ત ઋષિ આવીને મહાદેવને વાત કરી અને મહાદેવ ભોળાનાથ પ્રસન્ન થયા, ધીરે ધીરે કરતા મનને શાંત કર્યું, આંખ બંધ થઈ અને આંખ બંધ થતાની સાથે જ સમાધિ લાગી। હવે જુઓ, ભગવાન શંકર સમાધિમાં ચાલ્યા જાય અને પાર્વતી આંખ બંધ કરે ત્યારે આ જગતમાં તારકાસુર નામનો એક દૈત્ય પ્રગટે। બહુ સારી કથા છે કે મારા તમારા શરીરમાં મારો તમારો વિશ્વાસ એટલે મહાદેવ અને શ્રદ્ધા એટલે પાર્વતી। જે જીવનમાં શ્રદ્ધા ને વિશ્વાસ ન રહે એના જીવનમાં તારકાસુર એટલે વેમ પ્રગટે, શંકા ને તર્ક ને। પછી આપણને એમ લાગે કે કોઈક મારી પાસે મારી ઉપર કરાવી રહ્યું છે ને, મને કોઈ મેલી વિદ્યા ને મારી ઉપર કોઈ દાણા છાટ્યા છે ને, એ આવી અંધશ્રદ્ધામાં પડતા નહીં। આ જગતમાં કોઈને કોઈ સુખ ના આપી શકે, કોઈને કોઈ દુઃખ ના આપી શકે, સુખ દુઃખી તો આપણા કર્મનું ફળ છે, પણ માણસો બહુ અંધશ્રદ્ધામાં પડ્યા રહે છે। આમાંથી સહેજ બહાર નીકળો, ઈશ્વરે જે નિર્માણ કર્યું છે એમાં કોઈ પ્રકારનું પરિવર્તન થતું નથી ક્યારે। જેના ભાગ્યમાં જે સમયે જે લખ્યું તે સમયે તેને તે જ મળે છે। અને કોઈ તમારા માથા પર હાથ મૂકીને બેડો પાર થઈ જાય એવી રાહમાં રહેશો નહીં, તમારે પુરુષાર્થ કરવો પડે। હા, કલ્યાણ થાય, કોઈના આશીર્વાદથી કલ્યાણ થાય, પણ પુરુષાર્થ કર્યા વગર મળતું નથી, પુરુષાર્થ પ્રધાન છે। પણ આવા જ્યારે જ્યારે વેમ પ્રગટે છે, તારકાસુર નામનો દૈત્ય પ્રગટ થયો અને પછી ભગવાન બ્રહ્માની ઉપાસના કરી, બ્રહ્માએ કહ્યું કે માગો માગો, ત્યારે તારકાસુરે માગ્યું કે શંકરના દીકરા દ્વારા મારું મૃત્યુ। તારકાસુરને એમ કે ભગવાન શંકરના અર્ધાંગીની સતી તો બળીને ભસ્મ થયા છે અને હવે મહાદેવ કાંઈ લગ્ન કરે નહીં ને કાંઈ દીકરો થાય નહીં અને આપણું મૃત્યુ થાય નહીં તો હિરણ્યકશિપુએ કેવું માગ્યું હતું, ન દિવસે મરું, ન રાત્રે મરું, ન ઘરમાં, ન બહાર, ન લીલાથી, ન સુકાથી, ન લોખંડથી, ન લાકડાથી, આપે સર્જેલા કોઈ પ્રાણી વડે મૃત્યુ નહીં, આવી ચિઠ્ઠી બ્રહ્માની પાસે લખાવી અને આટા મારતો હતો, જ્યાં ચિઠ્ઠી વાંચે તો વિચારે કે આનું મૃત્યુ છે જ નહીં। અને એ ભગવાન નરસિંહે થાંભલામાંથી પ્રગટ થઈ મસ્તક સિંહનું શરીર માનવનું નોર વધારી અને સંધ્યા સમય એને વિધાર્યો, ભગવાન મારવા માટે કોઈ ને કોઈ માર્ગ શોધે છે એવા તારકાસુરે માગ્યું હતું કે ભગવાન શંકરના પુત્ર દ્વારા મારું મૃત્યુ થાય।
બધા દેવતાઓ તારકાસુરના ત્રાસથી ભયભીત થઈ ગયા. હવે કરવું શું? નારાયણની પાસે આવ્યા. ત્યારે નારાયણ કહ્યું કે એક કામ કરો, ભગવાન શંકરની સમાધિ તોડો તમે, તો પછી જોડી દઉં હું. તોડવાનું કામ તમે કરો. હવે આ ભગવાન શિવની સમાધિ તોડે કોણ? એટલે દેવતાઓને પછી કામદેવ યાદ આવ્યો કે કામદેવની પાસે જઈએ. અને કામદેવ પોતાના કામના પ્રભાવથી ભગવાન શંકરની સમાધિ તોડે. અને એ જ વખતે કામદેવ દેવતાઓ સ્તુતિ કરે. કામદેવ પ્રસન્ન થયો અને કહ્યું કે શું કરવાનું છે? બસ મહારાજ, ભગવાન શંકરની સમાધિ તમે તોડાવો ને તો પછી જગતનું કલ્યાણ થાય. અને જગતનું કલ્યાણ તમારા દ્વારા છે. આ દેવતાઓ સ્વાર્થી બહુ છે. જગતનું કલ્યાણ નહીં, દેવતાઓએ પોતાનું કલ્યાણ કરવું છે. જેને ભગવાન સંપત્તિ અને સત્તા આપે ને એમાં ભગવાન સ્વાર્થ પણ બહુ આપે છે. એટલે આ દેવતાઓ ઊંચ સ્થાન નીચ કરતુંથી રહેવાનું ઊંચું પણ વિચાર બહુ નીચા છે. એવા દેવતાઓના કામ કરવા માટે કામદેવ તૈયાર થયો. અને કામદેવનો વ્યાપક પ્રભાવ થયો. અને ગોસ્વામીજી એક છંદમાં લખે છે, માલકો ભય કામ બૈસે જોગી સેતા પાવરની કો ગણે શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ વ્યાપક પ્રભાવ થઈ ગયો કે જડ અને ચેતન અરસપરસ મળવા લાગ્યા. શિવ પુરાણ કહે છે પૂરા જગતમાં પ્રકૃતિ કામમય થઈ ગઈ. પછી તો લખ્યું કે ધરીન કાહું ધીર સબકે મન મન સીજ હરે.
पूरा जगत मां कामना प्रभाव थी बदाज त्रस्त बनी गया। तो शु राम नाम नो प्रभाव नहीं होय? दोहावली मां तो गोस्वामी जी लग्यू छे कि जहां राम तहां नहीं काम, जहां काम तहां नहीं राम, दो दो बाता नहीं बने रवि रजनी के ठाम। धरीन काहू धीर सबके मन मन सीज हरे, पर पछी लख्यू के हां कौन बचा, जे राखे रघुबीर ते उबरे तहु काल। राम राखे ने ईज काम थी बची सके, बाकी काम थी बची न सके। राम राखे ई बचे एटला ज बचा। हवे जो शिवनी समाधि ने आ कामदेव चलायमान न करी शक्यो, एटले ने क्रोध आव्यो कामदेव ने कि आटलो बधो मारो प्रभाव, एमा ऋषि मुनि संत बधा ज आवी गया, पण आ शिव ने असर केम नहीं? पछी एक झाड़ ऊपर चढ़ियो पांदड़ा मां छुपाणो, अने पांच बाण कामदेवे मार्या। भगवान छाती मां बाण नो प्रहार थयो, अने भगवान शिवनी अचल समाधि तूटी। पण त्यां तो जाने तांडव थवानुं होय, भगवाने त्रीजो नेत्र खोल्यो, कामदेव भयभीत थयो। अने ए ज वक्ते भगवान शंकरे त्रीजा नेत्र वडे कामदेव ने बाळीने भस्म कर्यो। हवे कामदेव ने बाळ्यो एटले बधाज जोगी ने ऋषि ने मुनि ने बधाज शांति नो अनुभव करवा लाग्या। पण भगवान शंकरे कामदेव ने बाळ्यो त्रीजा नेत्र वडे, शुं काम? अने त्रीजो नेत्र एटले कयुं? चर्म चक्षुथी कामदेव न बळे, कामदेव ने बाळवा माटे त्रीजो नेत्र एटले ज्ञान। जीवन मां ज्ञान आवे तो काम ने संयमित करी शकाय, नहीं तो काम ने बाळी शकातो नथी। एटला माटे तो गीता जे कीधु के पुरुषो मां रहेलो कामदेव हूं छुं, कामासुर नहीं कामदेव छे। अने कामदेव ने बाळ्या पछी एनी पत्नी रति विलाप करती करती आवी। હવે જો ઘડીક પહેલા જેને ક્રોધ કરેલો એ જ ભગવાન મહાદેવ હવે રતિને વરદાન આપે છે, અને વરદાન આપતા બહુ સુંદર બોલ્યા છે। જબ જદુબંશ કૃષ્ણ અવતાર, જબ જદુબંશ કૃષ્ણ जब जदुबंश कृष्ण अवतार, जब जदुबंश कृष्ण अवतार, होइ हरन महामहि भार, होइ हरन महामहि भार। हूँ तमने एक बात करी दो के जेम भागवत मां राम कथा छे, एम राम कथा मां पण भागवत छे, शिव पुराण मां पण थोड़ा श्लोकों दी अंदर चरित्रों कर्या। शुं कीधुं भगवान शंकरे? जब जदुबंश कृष्ण अवतारा, हे रति, द्वापर युग नी अंदर भगवान जारे कृष्ण पधारशे त्यारे एना पौत्र अनिरुद्ध ना दीकरा प्रद्युमन तमने पति तरीके प्राप्त थशे। त्यां सुधी कामदेव अशरीर में बधाने स्पर्श करशे, पण भगवान कृष्ण ना पुत्र तरीके तमारा पति हे रति तमने प्राप्त थशे। रति ने वरदान मळ्यो, અને ભગવાન મહાદેવે આંખ ખોલી, પણ જેવી આંખ ખોલી ત્યાં દેવતાઓ આવી ગયા। કેવો સ્વાર્થ છે! યજ્ઞકુંડમાં સતી જ્યારે બળી ગયા ત્યારે કોઈ દેવતાઓ શંકરની ખબર કાઢવા નહોતા આવ્યા કે મહાદેવ તમને કેમ છે, કેમ રહ્યો છો, દુઃખમાં કોઈ ન આવ્યા। પણ હવે જ્યારે ભગવાને કામદેવને બાળ્યો ને ત્યારે બધા દેવતાઓ હાથ જોડીને ઉભા રહ્યા, અરે મહાદેવ, અરે ભોળાનાથ, જય હો જય હો।
ભગવાન શંકરે કીધું કે તમે બધા આવ્યા છો પણ તમારી સ્તુતિમાં કંઈક ભાવ તો છે, તમારી ઈચ્છા શું છે? ત્યારે બધા દેવતાઓએ કહ્યું કે ભગવાન બીજું કંઈ નહીં પણ હમણાં હમણાં દેવતા એ લોકમાં વાતાવરણ બહુ ગંભીર થઈ ગયું છે, કોઈની યાર કોઈ બોલે નહીં, કોઈ હસે નહીં, બધાની ઉપર જાણ દુઃખના ડુંગરા ઉગ્યા હોય એવું લાગે. તો શું કરવાનું છે? કોકના લગ્ન થાય ને તો વળી આનંદ થાય. શંકર કે તમારામાંથી કોઈક લગ્ન કરી લો ને વાંધો શું છે? અરે મહાદેવ તમે લગ્ન કરો અને અમે તમારી જાનમાં આવીએ એવી એમને ઈચ્છા છે. ત્યારે ભગવાન શંકરે કહ્યું કે તમે કહો હું લગ્ન કરું એવું નથી, પણ જ્યારે સતીયજ્ઞમાં હોમાઈ ગયા ત્યારે મારી પાસે કોઈ નહોતું આવ્યું, કેવલ મારો ઈષ્ટ ભગવાન રામ આવ્યો હતો ખબર અંતર પૂછવા માટે. અને એ વખતે ભગવાન રામે કહ્યું કે હે મહાદેવ માગો માગો. ત્યારે મેં કાંઈ ન માગ્યું પણ રામે મારી પાસે માગ્યું કે ભગવાન તો તમે આપો. અને ત્યારે મેં કહ્યું માગો માગો, ત્યારે એમ નહીં મારું વચન તમે ધારણ કરો તો હું માગું. ભગવાન શંકરે કહ્યું ત્યારે મેં એમ કહ્યું કે તમારું વચન મારા મસ્તકમાં ધારણ કરું છું. ભગવાન રામ કે મસ્તકમાં નહીં. અરે પ્રભુ વચન તો મસ્તકમાં જ ધારણ કરાય ને. તો કે તમે ધારણ કરો તો મુશ્કેલી એ થાય કે તમારા મસ્તકમાં ગંગા છે અને ગંગાની હારે મારું વચન વહી જાય, એટલા માટે હૃદયમાં ધારણ કરો મસ્તકમાં નહીં. ત્યારે કહ્યું હૃદયમાં ધારણ કરું છું. તો હિમાચલના ઘરે સતી જન્મ લીધો છે અને હવે હિમાચલના ઘરે જન્મ લઈ તપ કરવા માટે ગયા છે. અને ભગવાન હવે તમે શિવજી લગ્ન કરો અને ફરી વાર સતીને પ્રાપ્ત કરો. મેં મારા ભગવાન રામને વચન આપ્યું છે એટલા માટે હું લગ્ન કરીશ. અને ત્યાં તો બધા દેવતાઓ ખુશ થઈ ગયા કે ભોળોનાથ પરણવાનો છે, જાનમાં જવાનું છે. હવે જો લગ્નમાં શિવના લગ્ન થાય ને તો બધા કોઈ વરરાજાને તૈયાર નથી કરતું, જાનૈયા તૈયાર થવા લાગ્યા દેવતાઓ. વરરાજા તો એક ખૂણામાં બેઠા છે. આ પહેલો વરરાજો એવો છે કેને કોઈ તૈયાર કરતું નથી. પછી બ્રહ્માજી આવ્યા અને બ્રહ્માજી ભગવાન શિવને વિનંતી કરી કે મારા લાયક કંઈ કામકાજ ગયો તો હવે તમે જાઓ હિમાચલ નગરની અંદર અને સુંદર પત્રિકા લખો. અને પાર્વતીને તપ કરે છે એટલા માટે તપ કરતા કરતા પૂર્ણ કરાવી નગરમાં એને લઈ આવો. હવે બ્રહ્માજી આવ્યા હિમાચલ નગરમાં. હિમાચલ નગરમાં આવી અને હિમાચલને કહ્યું કે પાર્વતીનું વ્રત હવે પરિપૂર્ણ થઈ ગયું છે. ચાર સખી આવ્યા અને શ્રી પાર્વતીને નગરમાં લઈ આવ્યા. બ્રહ્માજી સુંદર પત્રિકા લખી, એવા દિવ્ય ભાવથી પત્રિકા લખાણી. હિમાચલ નગરની શોભાનું વર્ણન શું કરવું? જ્યાં માં ભગવતી બિરાજમાન હોય ને, અષ્ટ સિદ્ધિ નવનિધિઓ આવીને અનેક પ્રકારની વ્યવસ્થા કરવા લાગી, અનેક પ્રકારના મંગલ વાજિંત્રો વાગવા લાગ્યા. નગર શણગારાયું, કારણ કે આદ્ય શક્તિ પરામ્બા ભગવતી જ્યાં વસે છે ત્યાં શું ખામી હોય. જગદંબાના કૃપા પ્રસાદથી હિમાચલ નગરની અંદર ઘરે ઘરે વધાય હો વધાય હો અનેક પ્રકારના વાજિંત્રો વાગે છે. મંગલ સાજ બજાવહી વાજ, મંગલ સાજ બજાવહી વાજ, મંગલ સાજ બજાવહી વાજ, મંગલ સાજ બજાવહી વાજ. વેદ ઘોષ મુનિ સબહી સુનાવહી, વેદ ઘોષ મુનિ સબહી સુનાવહી,
अनेक प्रकारे वेद घोष थवा लाग्या। मंगल पत्रिका लखाई गई, कैलाश माविंद ब्रह्मा जी भगवान महादेव ने आपी। हिमाचल नगर ने अंदर पार्वती नगर में पधार्या अने पार्वती जी अष्ट सिद्धि नमुदियो ने कहू, हे अष्ट सिद्धि नगर ने शोभा ने वधारो। आनो अर्थ एम करी शकाय के तपनो प्रभाव छे ने एज सिद्धि नु कारण छे। अष्ट सिद्धि नमनिधि पछी दासी बनी फरे त्या तप परिपूर्ण थाय पछी खामी शुं होय। बधा देवताओ भगवान शिव पासे आव्या, बधा देवताओ तैयार थाय। महादेवे भगवान शिवजी पोताना वीरभद्र नामना गण ने पूछो के हे वीरभद्र आ लग्न कोना छे? अरे मालिक तमारा लग्न छे, लग्न मारा छे तो मने कोई तैयार करतु नथी। अरे भगवान अमे तमने तैयार करिए। हवे देवताओ जो तैयार करता होत ने तो वळी घरेणा पहेराव्या होय, मुकुट पहेराव्यो होय, पण हवे भूत तैयार करेमां खामी हूँ होय। पछी भगवान पूछ्यू शिवजीए कि आटला बधा देवताओनी संख्या वधारे आपणा नगरमां आ कैलासमां आपणी संख्या नथी? अरे महाराज आपणी संख्यानी क्या खामी छे? आ विश्वनी अंदर जेटला स्मशान छे એમાં બધા ભૂતો એ આપણા જ બધા સેનાપતિઓ છે, તમે કયો તો બોલાવીએ। અને વીરભદ્ર નામના ગણે માનસિક મંત્રનો પ્રયોગ કર્યો અને વીરભદ્રે કીધું કે જેટલા સ્મશાનમાં ભૂતો છે એ બધાને કહી દો કે માલિકનું લગ્ન થઈ રહ્યું છે, બધા આવે। આખા વિશ્વની અંદર જેટલા સ્મશાન હતા ને એ બધા સ્મશાનમાંથી ભૂત પ્રેત પિશાચ શાકીની ડાકીની બધા આવવા લાગ્યા। એમાં વિદેશમાંથી જે ભૂતો આવ્યા ને ઇંગ્લિશ બોલતા હતા। હા ભાઈ ત્યાંથી આવે થોડા કે ગુજરાતી બોલે? મદ્રાસમાંથી આવે મદ્રાસી બોલતા હતા, ગુજરાતમાંથી આવે ગુજરાતી બોલતા હતા। અહીંનું એમ હરેક જગ્યાથી ભૂતો આવ્યા એ પોતાની અલગ અલગ ભાષાથી અનેક પ્રકારે ભગવાન શિવની સ્તુતિ કરતા હતા। પણ શિવ પુરાણ એમ કહે છે કોઈને માથા છે કોઈને માથા નથી, કોઈ વિચાર વગરના કોઈ વિચાર વાળા છે। આવા અનેક ભૂતો કોઈ ખપ્પરમાં લોહી ભરી ભરીને પીવે છે। આનો અર્થ એમ કરી શકાય કે ભગવાન શિવના દરબારમાં બધાનું સન્માન છે। પછી વિચાર વાળા હોય તોય ભલે અને વિચાર વગરના હોય તોય ભલે, પણ શિવ બધાને સ્વીકારે છે, એવા શિવ દયાળુ છે। ભગવાન મહાદેવના લગ્નમાં બધા ભૂતો આવ્યા, ત્યાં તો આખું કૈલાસ ભરાઈ ગયું। પછી વીરભદ્ર નામના ગણ ભગવાન શિવનો શૃંગાર કરે છે અને માનસકાર થોડી ચોપાયો દ્વારા ભગવાન શિવને તૈયાર કરે છે। શિવ હિ શંભો ગાના કરહિ શૃંગારા, શ્રી રામ જય રામ જય